ખેડૂતો કુદરતી અને જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળે છે અને જૈવિક ખેતી કરીને વધુ સારું ખેત ઉત્પાદન મેળવે તે માટે આજે જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામે એક જૈવિક ખેતી માટેનો સેમિનાર યોજાયો હતો। થાણા ગાલોલના પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ માથુકિયા કે જે પોતે પ્રગતિશીલ ખેડૂત છે અને થાણા ગાલોલમાં જૈવિક ખેતી કરે છે, અલગ અલગ પાકોનું બમ્પર ઉત્પાદન કરે છે। અશ્વિન પોતાના ખેતરમાં સુભાષ પાલેકર આધારિત એટલે કે ગાય આધારિત પ્રકૃતિ ખેતી કરે છે, જેમાં ગામના છાણના મૂત્ર સહિતના પ્રાકૃતિક ખાતર સાથે ખેતરમાં પાક ઉગાડવામાં આવે છે। સાથે જે પ્રાકૃતિક રીતે પકવેલા પાકને બજારમાં કેવી રીતે વેચાણ કરવું વગેરેનું પણ અહીં આજે માર્ગદર્શન યોજાયું હતું, જેમાં ખેડૂતોને ઓનલાઈન પાકનું વેચાણ કેમ કરવું વગેરેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યોજાયેલા આ સેમિનારમાં ગુજરાતભરમાંથી 200થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો અને આ સેમિનારમાં પ્રકૃતિ ખેતી કેમ કરવી અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા પાકને ખેતરમાંથી કાપણી કરીને પછી તેનું મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ બનાવવાની અને અનેક ઘણી કમાણી કેમ કરવી તે અંગે અહીં આજે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અહીં ખાસ કરીને અશ્વિને પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે પકવેલા હળદર, સરગવો વગેરેમાંથી વિવિધ પ્રોડક્ટ અને દવા બનાવીને ઓનલાઈન માર્કેટિંગ અને વેચાણ કેમ થાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ગુજરાતભરમાંથી અહીં આવેલા ખેડૂતો પણ પ્રભાવિત થયા હતા અને પ્રાકૃતિક ખેતી અને અપનાવવાના ઉપર ભાર મૂક્યો હતો। આજના ગાયધારી પ્રાકૃતિક ખેતી સેમિનારમાં ભૂમિપુત્ર ફાર્મમાં સૌરાષ્ટ્રભરમાંથી પ્રથમ હરોળના આવા 300 કરતાં વધુ ખેડૂતો એ ભાગ લીધો છે। અહીંયા આજના સેમિનારનો એક સરસ કન્સેપ્ટ છે કે વાવેતરથી વેચાણ સુધીનું ગુજરાતનું ટોપ લેવલનું મોડેલ એટલે અશ્વિનભાઈ માથુકિયાનું આ મોડેલ, જ્યાં હળદરનું વાવેતર છે એ હળદરને ચિપ્સ કરીને સૂકવવા માટે, સૂકાણા પછી એનો પાવડર અને એ વેચાણ, પેકિંગ, બ્રાન્ડિંગ સહિતનું જેમ એક મલ્ટીનેશનલ કંપનીનું હોય એવું એક ગુજરાતના ખેડૂતો હવે કરતા થયા છે અને એ આ માહિતી અહીંયા આવનારા તમામ ખેડૂતોને મળી છે। એટલે એ ખેડૂતો પણ માત્ર હળદરને પણ અન્ય પાકોમાં પણ એ પદ્ધતિ લાગુ કરશે, ખેડૂત વેપારી બને એ દિશામાં આજથી અહીંયા એક પહેલ થઈ રહી છે। અન્ય પાકની જો વાત કરીએ તો એમાં કપાસ છે, મગફળી છે, એમાં રોગનો છે કે જોવા મળતી છે, ઓર્ગેનિક પદ્ધતિથી જો ખેતી કરીએ તો એમાં શું? હા, સામાન્ય રીતે ગાય આધારિત ખેતી એટલે ગૌમૂત્ર અને ગોબરથી જે ખેતી થઈ રહી છે એ હળદરમાં તો કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી, કારણ કે હળદર સ્વયં એક ઔષધ છે અને એ ઔષધિને નાતે એમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા ખાતરની વપરાશ વગર ઉત્પાદન આવે છે, માત્ર ખેડૂતને એમાં બિયારણનો ખર્ચ લાગે। જ્યારે અન્ય પાકની આપણે વાત કરીએ તો કપાસ એક વખત આપણું ગોલ્ડન ગણાતું, વ્હાઇટ ગોલ્ડ, એ આજે ખેડૂતો માટે એક માથાનો દુખાવો થયો, કારણ કે ગુલાબી ઈયળે એમાં ભયંકર પગપેસારો કર્યો છે અને કપાસથી ખેડૂતો હવે ડાયવર્ટ થઈને અન્ય પાક તરફ જઈ રહ્યા છે ત્યારે ખેડૂતને એક વિકલ્પ મળી રહ્યો છે। પણ ખેડૂતોને મારે એક વાત કરવી છે કે માત્ર એક બે પાક નહીં, તમે 10-20 પાકનું વાવેતર કરો જેથી કરીને તમને બીજું પણ એક માહિતી મળી રહે કે કોઈ પાકની અંદર રોગ જીવાત, હવામાન ખરાબના કારણે આવે તો એ તમને ઉત્પાદન ઓછું પડે, તો બીજો પાક હોય તો એમાં તમને ફાયદો થાય, કોઈ એક બે પાકના ભાવ બજારમાં ડાઉન થાય તો બાકીના પાકના ભાવ તમને મળી રહે અને તમારી આવક સરભર થઈ રહે, તમને આર્થિક નુકસાન ન પડે એ દિશામાં પણ હવે ખેડૂતો વળવા લાગ્યા છે। લગભગ આજે મારા ભૂમિપુત્ર ફાર્મની અંદર આખા સૌરાષ્ટ્રની અંદરથી લગભગ 300 જેટલા ખેડૂતોનો સેમિનાર છે અને અહીં માર્ગદર્શન, ખાસ તો મારે ફાર્મ ઉપર અત્યારે હળદરનું વાવેતર છે એનું અત્યારે કાપણી બધી ચાલુ છે અને એની આખી પ્રોસેસ કે વાવણીથી માંડીને ટૂંકમાં ખેડૂત ગ્રાહક સુધી કઈ રીતે પહોંચે એનું આખી બધી વસ્તુનું બધું આયોજન થઈ રહ્યું છે અને બધું પેકિંગ સહિત કઈ રીતે મોકલાવું છું, મારું માર્કેટિંગ વ્યવસ્થા કઈ રીતે છે એ બધી વસ્તુ શીખવા મળવાની છે અને આખી પ્રોસેસ જોવાની છે। ખેડૂતો ખેતી તરફ વળે તો શું? ખેડૂતો ખેતી તરફ વળે તો ખેડૂતોનો મોટો પ્રશ્ન છે કે પોતાની ઉપજના ભાવ નક્કી નથી કરી શકતા, પણ જો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરશે તો એની આખા વિશ્વની અંદર બધાની અંદર ખૂબ જ માંગ છે, એમાંય કોરોનાની સમયની અંદર જે ઝેરમુક્ત ખોરાક છે એની ખૂબ જ માંગ વધી છે, ત્યારે અત્યારે એવો સમય આવવામાં વાર નથી કે ખેડૂતોને ત્યાં ગ્રાહકોની લાઈન રહે, એટલે ખેડૂત પોતાના નક્કી કરેલા ભાવે વેચી શકે છે। આજે અત્યારે ઘઉંની સિઝન ચાલુ થઈ તો માર્કેટયાર્ડની અંદર 12 કિલોમીટરો સુધી લાંબી લાઈનો છે વેચવા માટે, પણ પ્રાકૃતિક ખેતી અને ત્યાં માંડ 350 રૂપિયાની આસપાસ 20 કિલોના ભાવ મળે છે, ત્યારે જો આવી રીતે સુરેશ ભાલિયા, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર।